अमदावाद। बुलेटिन में आगळ बात करिए तो उम्मेदवारोनी यादी जाहेरात थता कोंग्रेस में कगड़ाट सामे आव्यो छे। ठक्कर बापा नगर विधानसभाना कार्यकरोनो होबाळो सामे आव्यो। स्थानिक कार्यकरोए मदनलाल जयसवाल माटे टिकीट मांगी तो अन्य उम्मेदवारने टिकीट आपवानी वात सामे विरोध नोंधाव्यो। तो आपने जणावी दईए कि गईकाले रात्रे मोड़ी रात्रे कोंग्रेसे उम्मेदवारनी बीजी यादी जाहेर करी हती, जेमां 46 जेटला उम्मेदवारनुं नाम जाहेर करवामां आव्या छे। तो कोंग्रेसनी बीजी यादी जाहेर थता ज कोंग्रेसमां फरी एकवार ककड़ाट सामे आव्यो छे। गुजरात विधानसभा चूंटणी माटे उम्मेदवारोनी यादी जाहेर कोंग्रेस करी रही छे अने तेने लईने ज हवे ककड़ाट जे छे ते जोवा मळी रह्यो छे। ठक्कर बापा नगर विधानसभा जे छे त्यां स्थानिक उम्मेदवार ने टिकट आपवामां आवे तेवी मांग साथे तमाम कार्यकर्ताओ जे छे ते कोंग्रेस कार्यालय खाते पहोंच्या छे। शुं तेमनी मांग छे तेमनी साथे वात करीशुं। आपनी शुं मांग छे अने शा माटे आप अहीं आवी अने आ विरोध करी रह्या छो? અમે અમારી માંગણી એ છે કે પાર્ટી માટે જેણે મહેનત કરી હોય, વર્ષોથી કામ કર્યું હોય, દરેક પાર્ટીના પ્રોગ્રામને પાર્ટિસિપેટ કરી રહે અને પોતાની મહેનત લગાડી હોય એવા વ્યક્તિને ટિકિટ આપે અને કોંગ્રેસના માણસને આપે। અમને સાંભળવા આવે છે કે અનનોન કોંગ્રેસ કે બીજા કોઈ ત્રીજા ત્રણ વ્યક્તિનું નામ ચાલે છે તો એ વાતનો અમને રોષ છે અને અમે એ નામમાં અમારે પડવું નથી, પર્સનલી અમારે કોઈના પર એ મૂકવું નથી। મદનલાલ આપના નામ માટે થઈને આ તમામ કાર્યકર્તાઓ પહોંચ્યા છે કે આપને ટિકિટ મળે, આપનું શું કહેવું છે કે આપને મળશે કે નહીં અને આપનો વિરોધ શા માટે? હું મદનલાલ જયસ્વાલ છેલ્લા 38-40 વર્ષથી કોંગ્રેસ પાર્ટીના સૈનિક તરીકે કોંગ્રેસમાં કામ કરી રહ્યો છું। પોલિટિકલ પાર્ટીમાં કોઈ પણ વ્યક્તિ જોડાય તો એને ઇલેક્શન લડવાની ઈચ્છા હોય તો આ વખતે મેં એમએલએના ઇલેક્શનની અંદર મારો બાયોડેટા આપીને પાર્ટીને કહ્યું છે કે હું ઇલેક્શન લડવા માંગુ છું, પણ પાર્ટીના પ્રમુખ સાહેબે એક સિંગલ વાર પણ બોલાવીને પૂછ્યું નથી કે ભાઈ તમારો બાયોડેટા છે તો તમારે લડવું છે કે કેમ। અમને જાણવા મળ્યું છે કે બીજા કોઈ નામોની અંદર ઇન્ટરેસ્ટેડ છે તો અમે અમારો દાવો એમની પાસે કાલે રઘુજી શર્મા પાસે પણ કર્યો છે, એમની પાસે પણ કર્યો છે અને અમારી વાત અમે કરવા માટે આવ્યા છે કે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપો। હું સ્થાનિક છું, 40 વર્ષથી વિસ્તારમાં કામ કરું છું અને આ વિસ્તારની અંદર હારીએ કે જીતીએ હું વિસ્તાર છોડીને જવાનો નથી અને આ વિસ્તારમાં કામ કરતો રહીશ। તો 38 વર્ષ કોંગ્રેસમાં કામ કર્યા પછી પણ અમારે આ બધું કરવું પડે એ અમને પણ યોગ્ય નથી લાગતું, પણ પાર્ટીએ 38 વર્ષથી કામ કરતા માણસને ટિકિટ નહીં આપે તો કોંગ્રેસ ખરેખર શું કરવા માંગે છે એ જ ખબર નથી પડતી। તો મદનલાલ હતા કે જેમના માટે ટિકિટ માટે જે સ્થાનિક કાર્યકર્તાઓ છે તે લોકો લોબિંગ કરી રહ્યા છે, તેમનું કહ્યું છે કે મદનલાલને ટિકિટ આપવામાં આવે। કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, ટીવી ન્યૂઝ અમદાવાદ।